નમસ્કાર દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ જાણતા હશો કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ આપણે પરિવાર દિવસ તરીકે ઉજવીએ છીએ પણ ખરેખર પરિવાર શું છે બહુ ઓછા લોકોને ખબર હોય છે અને પરિવાર શું છે એ વિશે માહિતી આપવા માટે આજે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેઓએ બેંકમાં નોકરીની શરૂઆત કરી ત્યારબાદ કાયમી નોકરી છોડી અને તેઓ એક શિક્ષક તરીકે કંઈક વધારે સારું માહિતી અને માર્ગદર્શન આપવા માટે શિક્ષક તરીકે જોડાયા ત્યારબાદ તેમાં પણ ઉત્તરોત્તર એટલે કે પ્રાથમિકથી શરૂઆત કરી માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર શિક્ષણ અને ત્યારબાદ યુનિવર્સિટી સાથે જોડાયા યુજીસી તરફથી જે પણ પ્રોફેસરો અને અધ્યાપકો કામ કરતા હતા તેમને માહિતી અને માર્ગદર્શન આપી અને તૈયાર કરવા માટે એ વ્યક્તિ યુજીસીમાં જોડાયા તો એવા જે વ્યક્તિ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેવા ભદ્રવીભાઈ વચરાજાનીનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર આપને એ સવાલ પહેલો પૂછવા માંગીશ કે પરિવાર એ શું છે મૂળ પ્રશ્ન જે આપે મને પૂછ્યો કે પરિવાર એટલે શું જી તો પરિવાર શબ્દ જરા સમજવાની જરૂર છે આમ તો બાળક જન્મે ત્યારથી એને માં હોય ને બાપ હોય જી ત્યારે જ બાળક જન્મ્યું હોય તો એનું કુટુંબ શરૂ થયું હવે જે એની મા છે એને પણ બેન છે એટલે માસી છે બાપ છે એને પણ બેન છે એટલે એની ફોઈ છે આમ બાળક જન્મે ત્યારે બાપ સાથે અનેક લોકો જોડાય છે આ જે જોડાવાનું બન્યું એ આપણે કુટુંબ કહીએ છીએ કુટુંબ એટલે મારા લોહીના સંબંધ થી જોડાયેલા લોકો પણ પરિવાર ત્યાં અટકતો નથી પરિવાર એ છે આપણને ખ્યાલ છે આપણે પર્યાવરણ શબ્દ બોલીએ છીએ પરિ એટલે આજુબાજુનું

તો માં મારા મિત્રો થયા કોઈ ટીચર મને ખુબ ગમે છે તો મને એ પોતીકાલે આપણે જે વાત કરવાના છીએ એટલા મોટા સમૂહ સુધી તો જવાના સમૂહ માં જવાના છીએ પણ મારો મુદ્દો એ આવીને એવું રહે છે કે હકીકતમાં તો આપણી ચિંતા કુટુંબે સીમિત ન હોવી જોઈએ જી અનફોર્ચ્યુનેટલી આપણે લોકો કુટુંબમાં અને કુટુંબ કરતા મારામાં વ્યક્તિમાં સીમિત થઈ ગયા છીએ એટલે વિશ્વના બધા પ્રશ્નો છે વર્ષો સુધી કોઈ યુદ્ધો ચાલ્યા કરે કોઈ કોઈને માર્યા જ કરે અને આખું જગત શાંતિથી જોયા કરે એ પણ પરિવાર પ્રત્યેની એક ત્રાસદાયી મનોદશા છે એનું કારણ કે એ પણ મારો પરિવાર છે જે વિશ્વમાં હું જન્મ્યો છું જે વિશ્વ મને પોષે છે જે વિશ્વમાં હું પરત ભળી જવાનો છું એ મારું છે કામ હું જે કરું તો હું મારો ધર્મ બજાવું છું એનાથી બહારને ને કોઈ સંબંધ નથી તો એને કહ્યું તમે સ્વધર્મ લઈને આવો છો હું તને સ્વધર્મ આપું છું એટલે એમ કહો તમે

પણ આ કુટુંબ છે એ સીમિત ન થાય ત્યાં એણે પરિવારની વ્યાખ્યા કરી જી તમારી આજુબાજુના બધા લોકો જે કોઈ છે જેની સાથે તમે વર્તન વ્યવહારમાં આવો છો અથવા તો પ્રત્યાયનમાં આવો છો એ તમારો પરિવાર છે જી એના પ્રત્યે તમારી લાગણી અને કરુણા એ તમારો પહેલો ધર્મ જી પછી બીજું આવ્યું કે તમે એક સમાજમાં ઉછરો છો જે સમાજમાં તમે જેને નથી ઓળખતા એવા જીવ છે જી જીવ એટલે કે માનવ કોઈ મારા શરીરની મારી શરીરની અંદર એક જન છે અને કુત્રીને ગલુડિયા આવ્યા છે એની સાથે મારે કોઈ નાતો નથી પણ ભગવદ્ ગીતા એમ કહે છે કે જીવ જીવ છે 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 એ તને જોવે જોવે અને તું એને માટે એ તારો ધર્મ છે એના પ્રત્યે કરુણા અને ત્રીજું એમણે આપ્યું સમષ્ટિ એટલે કે સમસ્ત બ્રહ્માંડ તમે વૃક્ષનો ઉપયોગ કરો છો તમે સૂર્યનો ઉપયોગ કરો છો તમે નદીનો ઉપયોગ કરો છો પવનનો ઉપયોગ કરો છો જેનો ઉપયોગ કરો છો એના પ્રત્યે પણ સંવર્ધિત રહેવાની મારા પપ્પાની બહુ સેવા કરું છું મારા મમ્મી ને સાચવું છું તો મેં ધર્મ બજાવ્યો કરી ત્યાં અટકી નથી જતું સાચવું તો જોઈએ જ સેવા તો કરવાની જ હોય કારણ કે એમણે તમને આ પૃથ્વી ઉપર અવતરણ આપ્યું છે તો પરિવાર એટલે તમે જો વ્યાપક રીતે જુઓ તો જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાંની প্রত্যেক અસ્તિત્વની હાજરી એ મારો પરિવાર છે પરિવાર એટલે આમ જોવા જાવ તો વિશ્વ આખું આપણો પરિવાર જ છે ચોક્કસ પણ આપણે જ્યારે પરિવારની વાત કરીએ તો સૌથી પહેલી શરૂઆત આપણા ઘરથી જ થાય તો પહેલા પરિવારો કેવા હતા કે અત્યારના વખત કરતાં જ્યારે પહેલા જૂના જમાનાની વાત કરીએ તો એ વખતે જ્યારે લોકો જોઇન્ટ ફેમિલીમાં સામૂહિક પરિવારમાં જો રહેતા કે ભાઈ કા બે ત્રણ કાકા હોય મોટા બાપુજી હોય એ બધા સાથે એ પરિવારો કેવા હતા અત્યારે આપણે બહુ ભૂતકાળની વાતમાં સરી જવાની જરૂર નથી પણ ભૂતકાળની જેટલી વાત સારી છે ને યાદ કરવાની તો જરૂર જરૂર છે જી રાઈટ કારણ કે ઇતિહાસની કાંખ ઘોડી પકડીને તમે વિકાસ ન કરી શકો ચાલવા માટે તો તમારા પગ જોઈએ પણ એટલું ચોક્કસ છે કે એ વખતે જે ભગવદ્ ગીતામાં કયું સ્વધર્મ એ સંસ્થાઓમાં જીવી શકાય એવા આપણા પરિવાર હતા હું ઉદાહરણ આપું કે બહુ સરળતાથી મને પોતાને યાદ છે હું નાનો હતો ત્યારે મહિનાની અંદર દસ બાર દિવસ બાજુના ઘરમાં જમી આવતો અને હું કયા ઘરમાં જમતો હતો એ મારી માને ખબર નહોતી મારી મા મને શોધવું આવે તો કોઈ એકાદ ઘરમાંથી હું નીકળું અને મને પરાણે લઈ જાય ત્યારે મને એ ઘરના માસી છે એ મારી માને કંઈક ચિંતા ન કરતા એણે જમી લીધું છે હવે તમે મને પૂછો અત્યારે આ ક્યાં શક્ય છે અત્યારે તો ઘરથી કહેવામાં આવે છે જાજે પણ કઈ ખાતો નહીં પાણી ત્યાં પીતો નહીં આ જે ભાવના ગઈકાલે હતી બીજી વાત કરું મને મારી નાની માં એમ કહેતી હતી કે જમવા બેસ એ પહેલા જઈને ગાયને ગૌગરાસ નાખ્યો અને મને ખબર છે કે હું જમવાનું શરૂ કરું ત્યાં મને ઉઠાડે તો મને બહુ આકરું લાગતું એટલે કહું તો હું એમ કહેતો નાનીમાં તમે શું ગાયની ચિંતા કરો તો કે બેટા એ જીવ છે ને આપણે ઘર પાસે આવે છે ને તો આપણામાંથી થોડોક ભાગ એનો કાઢવો પડે આ ગઈકાલનો પરિવાર હતો ઘરની અંદર કોઈ માંડું હોય તો એ મારો દીકરો માંડો છે એટલે હું જાગું ને મારી પત્ની જાગે એવું નહોતું યાદ છે આપણને કે ઘરના બધા સભ્યો જાગતા હોય આપણી દાદી નાની મામી મોટી ઉંમરના હોય તો આપણને કપાળ ઉપર પોતા મુકતા હોય અત્યારે ક્યાં છે આ ગઈકાલના પરિવાર હતા હવે એક સમજવાની જરૂર છે ગઈકાલના પરિવારો સંયુક્ત કુટુંબમાં હતા બધા સાથે ઉછરતા હતા એનાથી એક મોટો બેનિફિટ એ હતો કે અત્યારે જે પરિવારોમાં ક્રાઇસિસ ઊભી થઈ છે એ નહોતી થતી બાળક સચવાઈ જતું એક ન હોય તો બીજું બીજું ન હોય તો ત્રીજું એનું સમવયસ્ક ન હોય તો કોઈ વડીલ એની પાસે હોય જ એટલે એને ખૂટતું મમ્મી જતી રહી બાર શાકભાજી લેવા ગઈ તો એવું બનતું નથી કે એને બહુ સાંભળો લાગે કારણ કે નાના બાપુ પાસે બેઠો કોઈ પણ મજા આવતી હોય એવી રીતે એને સ્કૂલે મૂકવા જવું છે તો દાદાની આંગળી પકડીને દાદા નીકળી ગયા હોય તો દાદા નથી અત્યારે જીવે છે આટલી બધા પ્રશ્નો ઉભા થાય ગઈકાલના પરિવારો એ ખરા અર્થમાં સ્વધર્મ વ્યાખ્યામાં લગભગ લગભગ ફિટ બેસે તેવા પરિવાર હતા આપણને ખબર છે કે દરેક ઘરમાંથી એક કોઈ નારી સવારમાં બહાર આવતી અને તાંબાના લોટાની અંદર પાણી ભરીને આમ સૂર્યની સામે રેડતી મેં આવા દ્રશ્યો જોયા છે મેં અનુભવ્યા છે બરાબર તો ત્યારે આપણને આશ્ચર્ય થતું કે આ સૂર્ય સામે શું કરે છે શું કામ પાણી ઢોળે છે હવે આપણને સમજાય છે જ્યારે એમ કહેવાય છે કે ગરમીનો પારો વધી રહ્યો છે ને હજી વધશે કેમ કારણ કે આપણે સૂર્યનો માત્ર ઉપયોગ કર્યો છે સૂર્યને આપવું જોઈએ તે પાછું આપ્યા નથી પાણી રેડવાથી કંઈ પાછું નથી અપાતું પણ એ તુલસીના ક્યારેમાં પાણી રેડે એટલે આમાં હું પાણી રેડું છું એની ઉપર ભલે તારી ગરમી પડે એમાંથી બાષ્પીભવન થઈને શાંત પડજે એવી એક ન કહેલી પરિવાર પાસેથી આજે પ્રાર્થના શીખાય છે પણ તે વાગે તો શીખાય છે એટલે જે ગઈકાલના પરિવારો હતા એ બહુ બહુ આદર્શ હતા એવું નથી કેતો પણ આદર્શ તો જરૂર હતા ઝઘડો થાય તો કોઈ બે જણા છોડાવનારા હતા જી મને પણ એવું યાદ છે કે મારા મામાઓ જ્યારે બહુ ભાગ્યે ઝઘડે અથવા ઊંચા સાદે બોલે તો કોઈ એકાદ બેન જઈને કહી આવે કે નાની માને આ નહીં ગમે હો અને ઝઘડો શાંત થઈ જાય અત્યારે કોણ છે આવું મધ્યસ્થી બની શકે એવું છે કોઈ દુઃખ વેચાઈ જાય એનો પ્રભાવ પડે એવું કોઈ છે એવું વ્યક્તિત્વ જ નથી આ ગઈકાલના પરિવાર જી એટલે એ પરિવારોમાં બાળકોને પણ સારા સંસ્કારો મળે પ્લસ જેને અત્યારના સમયમાં એમ કે ડિપ્રેશન તો એ ન આવે કે દુઃખ વહેંચાઈ જાય તો તમે ડિપ્રેસ થવાની વાત જ ના આવે કોઈને પણ તકલીફ હોય નાની મોટી મોટાને હોય કે નાનાને હોય પણ એકબીજાનું કરી લે કે એ વખતે કદાચ હું એવું માનું છું કે એવું હતું કે એક ભાઈ કદાચ ઓછું કમાતો હોય અને બીજો ભાઈ જો થોડુંક વધારે કમાતો હોય તો પેલા ભાઈને ઢંકાઈ જાય એનું સચવાઈ જાય એનું નીચું ન દેખાય કદાચ એ વખતે પહેલાના વખતમાં આવા પરિવારો હતા અવશ્ય હતા એટલે સુધી કે મારી આવક ઓછી છે એવી કુટુંબમાં કોઈ ખબર ખબર ના હોય કારણ કે બધા લોકો વડીલને જઈને પેકેટ આપી દે અને વડીલ છે એ બધી વ્યવસ્થા કરે મારો પગાર બહુ ઓછો એનું હું કરતો ન હોઉં તો વડીલ મને એકલું બોલાવીને કે થોડુંક વધુ મહેનત કર તું કમાઈશ તો સારું પણ એ આપણે સમજાવીને કેતા હવે તો તમારે બરાડો પાડીને જ આવી વાત કરવી પડે છે એટલે ટેન્શન એનું ઊભું થાય છે રાઈટ નજીકમાં બોલાવીને આપણો બાપ કે દાદા કશું શું કે તો આપણે એમ થાય ખાડું વિચારીએ હો વિચારીએ હવે બાપ કે દાદા એ રાડ પાડવી પડે છે લાકડી પછાડવી પડે ત્યારે તો આપણે એનું સાંભળીએ છીએ એટલે એ ટેન્શન હતું એ જે વાત હતી એ બહુ જ સરળતાથી નલીફાઈડ થઈ જતી શૂન્ય થઈ જતી જી જી તો અત્યારના પરિવારો જે તૂટી રહ્યા છે કે અત્યારના પરિવારો કેવા છે અત્યારના પરિવારો મારે એવું કેવું જોઈએ કે અનફોર્ચ્યુનેટલી આપણે પરિવાર શબ્દ જ લૂઝ કરી દીધો છે ગુમાવી દીધો છે તૂટી ગયેલા છે તૂટી ન પરિવાર પરિવાર હોય તો તો તૂટે તૂટે ને અત્યારે છે કે કે ક્યાં કારણ આપણે વિભક્ત થયા જુદા પડીને રેવા લાગ્યા જુદા પડીને રેવા લાગ્યા એમાંથી આપણે વ્યક્તિ કેન્દ્રીય બન્યા એટલે સંયુક્ત માંથી વિભક્ત ને વિભક્ત માંથી વ્યક્તિ કેન્દ્રી જેવા તમે જુદા પડ્યા પછી પત્ની પત્નીના રસ્તે પતિ પતિના રસ્તે બાળક બાળકના રસ્તે હવે તો એવું બનવા લાગ્યું કે કમાવાનો અને વધુમાં વધુ કમાવાનો અને જેની જરૂર નથી એવી બધી જ વસ્તુઓ મારા ઘરમાં ઠાંસી દેવાનો એક સ્પર્ધાત્મક યુગ આવ્યો મને ખ્યાલ છે વર્ષો પહેલા મેં એક એ વ્યાખ્યા વાંચી હતી કે લક્ઝરી એટલે શું તો બહુ સુંદર વ્યાખ્યા હતી કે જેની મારા ઘરમાં જરૂર છે કે નથી તેની મને ખબર નથી પણ પડોશના ઘરમાં છે માટે મારા ઘરમાં આવવી જોઈએ એને લક્ઝરી કહેવાય મારા ઘરમાં ત્રણ એસી છે કેમ ઉપયોગમાં એક રૂમ લેવાય છે પણ કોક આવે તો વર્ષમાં ત્રણ દિવસ તમારે ત્યાં મહેમાન આવે છે છતાં તમે એસી લગાડ્યું હવે લગાડવા વાંધો નથી એ વિકાસ કહીએ કે જમે જે કહો તે ગુડ નો ડાઉટ એવું નહીં રાખો તો કદાચ તમે દોડીને કમાશો નહીં આઈ ડુ એગ્રી પણ એ તો વિચારવું પડે કે જે કમાણી કરવા માટે તમારે તમારા કુટુંબને છોડી દેવું પડે છે તમે સવારે સાતે નીકળો સાંજે રાત્રે નવે આવો સવારે જાઓ ત્યારે તમારી દીકરી ઉઠી ન હોય અને રાત્રે આવો ત્યારે તમારી દીકરી સૂઈ ગઈ હોય એ બુધવારે જયારે ઇન્ડસ્ટ્રીમાં રજા હોય ત્યારે બાપ દીકરીનું મોઢું જોતું હોય આવું જે ટેન્શન વાળું કંડિશન થયું એમાંથી મને એમ લાગે છે કે આપણા કુટુંબો તૂટી ગયા છે

અને એટલા પૂરતું તમે કરો આવતીકાલ ને ચિંતા કરો નહીં કરો એવું નહીં ડોન્ટ સે કે આજનું કરી લ્યો લો આવતીકાલની ચિંતા કરો પણ આપણે તો બેંક બેલેન્સ વધારવું છે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાઓ રોકવા છે ખુબ બધી લક્ઝરી વસાવવી છે નથી જરૂર એવી ગાડીઓ લેવી છે પછી ભલે પરિવારના જરૂરત વાળા પરિવાર રહી જાય એ બધું રહી જાય પરિણામે શું થાય છે કે બધું વસે છે અને પાછળ ફરિયાદ રહી જાય સમય આપણે કોઈને આપી શકતા

પતિ પત્નીને કે પત્ની પતિને કે કોને કહે બાળક તો બિચારો સાવ વિક છે સાક્ષી બધું જોવે છે પછી એ નક્કી કરે છે કે પપ્પા બિહેવ કરે છે મમ્મી થોડુંક આમાંથી લે છે આમાંથી લે છે એની રીતે પોતાનો રસ્તો ફોડી લે છે કેવાનો સેન્સ એવો છે કે લગ્ન જીવન નહી રે અત્યારે જે શરૂ થયું એવું લગ્ન જીવન નહી રહે લગ્ન પ્રથા વારંવાર તૂટતી ભાંગતી દેખાશે અને માણસ અત્યારના જેમ રેવા લાગ્યો આપણે લિવ ઇન રિલેશનશીપ ને યસ કરવા લાગ્યા યસ કરવા લાગ્યા છે બરાબર આપણે હોમોસેક્સ્યુઅલિટી માટેનો પ્રચાર કરવા લાગ્યા છે ધેટ મીન્સ આપણે બધા જ બેરિયર ક્રોસ જ કરવા માટે છીએ જી એ જોતા મને એવું લાગે છે કે આપણી કુટુંબ વ્યવસ્થા રહેશે નહીં તો પરિવાર ક્યાંથી રહેશે રહેવાનો કારણ કે બાળકો પણ તમે જેમ કીધું કે માત્ર મોબાઈલ તરફ એવી રીતે વળી ગયા છે કે હવે મોબાઈલ ન આપો

ગામડામાંથી જે પરિવારો અહીંયા આવે એમાં ક્યાંક ક્યાંક છે મામા મહિનો એટલે વેકેશન પડ્યું એટલે છોકરાઓ મામા ત્યાં જાય તમે મને શહેરમાંથી આવો મામા મહિનામાં જતા છોકરાઓ બતાવો નથી પરિણામે આપણે એને સ્કેટિંગમાં નાખી દઈએ છીએ નૃત્યમાં નાખી દઈએ છીએ બને એટલી પ્રવૃત્તિમાં નાખીએ શું કામ એમની પ્રવૃત્તિ માટે નહીં એ પ્રવૃત્તિમાં જાય તો મને સમય મળે અને હું મારી મોકળા શોધી લઉં એટલા માટે બરાબર ગુજરાત જેવા ગુજરાતની અંદર હોલિડે હાઉસ ચાલવા માંડ્યા હોલિડે હાઉસ એટલે શું રેગ્યુલર પ્લેહાઉસ સોમથી શુક્ર ચાલે શનિ રવિ રજા હોલિડે પ્લે હોલીડે ભોગવવું હોય તો શું કરે બાળક આપણે જોવાની જરૂર એ છે ગાર્ગી કે આપણે બાળક આપણી ઈચ્છાથી આવ્યું પણ ઈચ્છાથી આવેલા બાળકને આપણે પછી ઈચ્છાથી સાચવતા નથી રેડ કાર્પેટ વેલકમ કરી શકતા નથી પછી એને આપણે આગુ રાખવા માંડીએ

એ ગાળો જેટલો પાછળ ખસેડે એમાં મને મજા આવશે આપણે પણ ઓસ્ટ્રેલિયા કે અમેરિકાની જેમ કેર હાઉસીસ શરૂ કરવા પડશે જેમાં દાદા દાદી રહેતા હોય સરકારે એના માટે એક કેરટેકર રાખતો હોય એક સમય થાય ત્યારે કોક સામે બેસીને વાત કરવા આવે વળી એક કલાક પછી કોઈ આવે વ્હીલચેરમાં તડકામાં ફરવા લઈ જાય પાછું મૂકી જાય સાંજે કોઈ બીજી વ્યક્તિ આવે શું ખાવું છે એ બનાવી દે ખવડાવી દે ચમચી ભરીને વયા જાય યુ આર અલોન તત્વજ્ઞાનના માર્ગે કદાચ ગયા કહેવાય એકલા આવ્યા હતા એકલા જવાના છે વચ્ચે વચ્ચે કોક મળવા આવે છે જે વાત સાચી પડશે બે હજાર ત્રીસ સુધીમાં અવશ્ય ભારતમાં આવું થશે આમાં કોઈ નિરાશાવાદ નથી આપણે એવું વિચારવાની બહુ જરૂર છે કે આપણે સંસ્કૃતિની વાત કરીએ તેથી બદલાવ નહીં આવે સંસ્કારની વાત કરવા પડશે જી અત્યારે એ પણ તમને સવાલ કરવાનો કે કોઈ પણ

માત્ર યુવાનો જવાબદાર નથી વડીલો પણ છે જયારે તમારી ઉંમર અમુક વટી જાય સાઠ વર્ષની થઈ જાય પછી તમારે ધીમે ધીમે ખસતા જવું જોઈએ બેડરૂમમાંથી તમારા રૂમમાં આવતા રહેવું જોઈએ અને ખસતા ખસતા તમે નવી પેઢીને ડ્રોઈંગ રૂમની જગ્યા આપતા થાવે જરૂરી છે એ જગ્યા થાય અને એ વાતમાં

કાઈ માથોકુટ નહીં કરે ને જીન્સ નહીં પહેરાય ટી શર્ટ નહીં પહેરાય આવું આવું નહીં કરે ને તો માર નથી આવવું આપણે ભણાયવા છે અદભુત રીતે સંકુલો ની અંદર લોકોને ખૂબ ભણાવી નાખીએ દીકરીઓને તો ઊંધું ગાલીન ભણાવીએ છીએ ખબર નથી પછી એને જાણે કેમ આપણે હવામાં ઉડાડવાના હોય પછી પાછું ખૂબ ભણાવીને તેને એક સંસારમાં માન નાખી દઈએ જે ભણ્યું છે એ બધું સંકેલી દેવાનું એનું કાંઈ હવે નહીં કરાય કરવાનું અને હવે તારે બધું વાતાવરણમાં આવી જવાનું એનો રોષ છે એ રોષ આ જવાબ આપ છે તો આજના સમાજને આજની આ પેઢીને પરિવાર સાચવી રાખવા માટે તમે શું સંદેશો આપશો પરિવાર સાચવી રાખવા માટે હું એમ માનું છું કે પતિ પત્ની તરીકે તમે પોતે પ્રવૃત્ત થાવ એટલે કે તમે પતિ પત્ની થયા અને પછી માતા પિતા થાઓ એ પહેલાથી વિચારો વિચારો એ પેલા એવું વિચારો કે હું પાંસઠ નો થઈશ ત્યારે મારું સંતાન કેવું હોવું જોઈએ જેટલી કેર તમે તમારા સંતાન વૃદ્ધાવસ્થામાં રે એટલી અપેક્ષા રાખો છો એનાથી દસ ગણી સંભાળ એના બાળપણમાં તમે તમે રાખો આ એક બહુ સત્ય છે જે મા બાપ એના સંતાનનું બાળપણ અને તરુણાવસ્થા સાચવી લેશે એ જ સંતાનો મા બાપની વૃદ્ધાવસ્થા સાચવી લેશે આટલો ખૂબ આભાર ભદ્રવીભાઈ બહુ જ સુંદર મજાની માહિતી પરિવાર વિશે આપણને ભદ્રવીભાઈએ આપી આભાર